આણંદના બોરસદમાં નગરપાલિકા નજીક આવેલા એક વિવાદિત પ્લોટમાં ઈંટો મૂકવા બાબતે બે કોમના લોકો વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મામલો બિઝક્યો હતો અને બે જૂથ વચ્ચે ભારે મારામારી થતાં પથ્થરમારો થતાં પોલીસે ટીયર ગેસ છોડી તેમજ રબર બુલેટથી ફાયરિંગ કરી તોફાની ટોળાઓને વિખેરી નાખી મામલો કાબૂમાં લીધો હતો. આ તોફાનમાં એક પોલીસ કર્મચારીને પણ છરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સમગ્ર શહેરમાં ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. હાલમાં સમગ્ર શહેરમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે પોલીસે આ મામલે તોફાની તત્વો વિરુદ્ધ ગુનો નોંધી 14 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને એસઆરપીની બે કંપનીઓ છે, એક નડિયાદ એસઆરપી ગ્રુપમાંથી આવે છે અને એક બીજી બરોડા સિટીમાંથી એક એસઆરપીની કંપની આવે છે અને ટોટલ 15 જેટલા સેન્સિટિવ પોઈન્ટ ઇન્ટર અને આઉટર પોઈન્ટ છે, એના પર હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ છે. આમાં લગભગ અત્યારે અમારે ધ્યાન મુજબ 4-1 લોકો ઇજાગ્રસ્ત છે, એમાં એક પોલીસ કર્મચારી બી છે અને જેને પેટના ભાગે શરીરથી ઇજા થયેલાનું જાણવા મળેલું છે અને હોસ્પિટલાઇઝ છે અને આ કામે પોલીસે કોર્ડન કરી અને ટોટલ 14 જેટલા આરોપીની હાલ અટકાયત કરેલી છે. હાલમાં પરિસ્થિતિ